નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું ભારતીય સેના સાથે દેશની રક્ષા કરવા માટે સરહદ પર તૈયાર છે મા ભવાની અને પાકિસ્તાનના સૈનિકો પણ ડરે છે આ મા ભવાનીથી. તો ચાલો મિત્રો જાણીએ તેના ચમત્કારો વિશે અને તેના ઇતિહાસ વિશે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, જેસલમેરથી થર રણમાં 120 કિલોમીટર દૂર સરહદ પાસે સ્થિત છે તરનોટ માતાનું સિદ્ધ મંદિર. જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદ પર બનેલા આ તરનોટ માતાના મંદિર સાથે ભારત પાકિસ્તાન યુદ્ધની ઘણી અજીબો ગરીબ યાદો જોડાયેલી છે. મિત્રો, 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને આ મંદિરવાળા વિસ્તાર 3000 તોપના ગોળાઓ અને બોમ્બ ફેંક્યા હતા, પરંતુ માના આશીર્વાદના કારણે મંદિર પાસે એક પણ બોમ્બ ન ફૂટ્યો. જે ફૂટ્યા એ પણ રણના દૂર વિસ્તારમાં જઈને ફૂટ્યા, જેનાથી ભારતીય સૈન્યને કોઈ જ નુકસાન ન થયું. આ જ કારણ છે કે પાકિસ્તાનની સેનાને હરાવવામાં તરનોટ માતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અને અહીં એવું માનવામાં આવે છે કે માતાએ સૈનિકોને મદદ કરી હતી અને પાકિસ્તાની સૈન્યએ પાછું હટવું પડ્યું હતું. આ ઘટનાની યાદમાં તરનોટ માતા મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલા જીવતા બોમ્બ રાખવામાં આવ્યા છે. મિત્રો, 3000 પાકિસ્તાની તોપ ગોળા પણ થયા હતા બેઅસર. તો મિત્રો, પાકિસ્તાને રાતના સન્નાટામાં 3 જુદી જુદી દિશાઓથી તરનોટ પર ભારે સતત તોપમારો ચલાવ્યો હતો. દુશ્મનના આર્ટિલરીએ જબરજસ્ત આગ ઓકતા રહ્યા હતા, ત્યાં સુધી કે 3000 બોમ્બમાંથી 450 બોમ્બ તો ફક્ત મંદિરના સંકુલમાં જ પડ્યા હતા, પરંતુ તે બેઅસર રહ્યા. આ બોમ્બ આજે પણ મંદિરમાં રાખવામાં આવ્યા છે, જે અહીં જવાવાળા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. 4 કિલોમીટર અંતર સુધી આવી ગઈ હતી પાકિસ્તાનની સેના. તો મિત્રો, કબજે કરવાના હેતુથી પાકિસ્તાને ભારતના આ ભાગ પર હુમલો કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહીં. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સેના 4 કિમી અંતર આપણી સરહદમાં ઘૂસી આવી હતી, પણ જ્યારે ભારતીય સેના તેમના પર ભારે પડી ત્યારે તેમણે જવાબી હુમલો કર્યો, જેમાં પાકિસ્તાની સેનાને ભયંકર નુકસાન થયું હતું અને તેઓ પાછા હટી ગયા હતા. સેનાના જવાન બન્યા મંદિરનું કવચ. તો મિત્રો, મંદિર માતાનું મંદિર જે અત્યાર સુધી સુરક્ષા દળોનું કવચ બની રહ્યું છે, શાંતિ થવા પર સુરક્ષા દળોના જવાનો તેના કવચ બની ગયા. મંદિરને બીએસએફે પોતાના નિયંત્રણમાં રાખ્યું છે. આજે અહીંની બધી જ ગોઠવણ સીમા સુરક્ષા બળના હાથમાં છે. મંદિરની અંદર સંગ્રહાલય છે, જેમાં તેઓએ તોપના ગોળા પણ રાખ્યા છે. અહીં પૂજારી પણ એક સૈનિક છે. બની ચૂકી છે ફિલ્મ આના પર. તો મિત્રો, મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક સૈનિક તૈનાત રહે છે, પરંતુ કોઈ પણ દાખલ થવાની અટકાવત નથી આવતી. અહીં ફોટોગ્રાફી લેવા પર કોઈ પ્રતિબંધ નથી. આ મંદિરની ખ્યાતિને હિન્દી ફિલ્મ બોર્ડરની પટકથામાં પણ સમાવેશ કરવામાં આવી હતી. વાસ્તવમાં આ મૂવી 1965ના યુદ્ધમાં લોકેવાલા પોસ્ટ પર પાકિસ્તાનની સેનાના હુમલા પર બનાવવામાં આવી હતી. સપનામાં માતા સૈનિકોને સાથે વાત કરે છે. તો મિત્રો, સૈનિકોએ માનીને કે માતા અમારી સાથે છે, ઓછી સંખ્યા હોવા છતાં દુશ્મનના હુમલાનો જવાબ આપ્યો અને દુશ્મનના હજારો સૈનિકો માર્યા ગયા. પાકિસ્તાની સેનાએ ભાગી જવાની ફરજ પડી હતી. માતા સપનામાં સૈનિકો પાસે આવે છે અને કહે છે કે જ્યાં સુધી તમે મારા મંદિરના પરિસરમાં છો
ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ. પાકિસ્તાન માટે બની ગયું હતું કબ્રસ્તાન. તો મિત્રો, 4 ડિસેમ્બર 1971 ની રાત્રે પંજાબ રેજિમેન્ટની એક કંપની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની કંપનીએ માતાના આશીર્વાદથી લોગેવાલામાં પાકિસ્તાનની આખી 10 રેજિમેન્ટને ધૂળ ચટાવી દીધી હતી. લોગેવાલાને પાકિસ્તાની ટેન્કનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું માતા તણોટ માતાના ઇતિહાસ વિશે અને તેના ચમત્કારો વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.